હવે આગળ વાત કરીએ તો રાજકોટની રાજકોટના ઉપલેટા પંથકમાં ખેડૂતો રવિ પાક માટે સિંચાઈના પાણીની માંગ કરી રહ્યા છે કેમ કે અહીં ઉપલેટા પંથકમાં રવિ પાકનું વાવેતર તો પુષ્કળ પ્રમાણમાં થયું છે પરંતુ હજુ સુધી કેનાલમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું નથી જેથી ખેડૂતો ચિંતિત બન્યા છે ઉપલેટા પંથકના ખેડૂતોએ રવિ પાકનું વાવેતર શરૂ કરી દીધું છે ઉપલેટા પંથકમાં રવિ પાકનું વાવેતર કરી રહેલા ધરતીપુત્રો સિંચાઈ માટેના પાણીને આશ લગાવીને બેઠા છે કેમ કે ઉપલેટા પંથકના ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે સારા એવા વરસાદના કારણે ઉપલેટા પંથકના મોજ અને વેણુડેમાં હાલ પુષ્કળ અને પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે છતાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા ઠાગાઠૈયા થઈ રહ્યા છે તાત્કાલિક ધોરણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે તો આવનારા રવિ પાકનું ખેડૂતોને સારું ઉત્પાદન મળે ઉપલેટા મોજ અને વેણુના સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવેલ કે ખેડૂતોને રવિ પાકના પિયત માટે તાત્કાલિક ધોરણે પાણી મળી રહે એ માટે સિંચાઈ વિભાગ દ્વારા પ્રયત્ન ચાલુ જ છે અને ખેડૂતોને વહેલી તકે સિંચાઈનું પાણી મળે તે માટે સિંચાઈ વિભાગ કાર્યરત છે અને હાલ કેનાલની સફાઈ અને રિપેરિંગ કામ ચાલુ હોવાથી હાલ પાણી છોડવામાં વિલંબ થશે અને અંદાજિત 25 નવેમ્બર સુધી પાણી સિંચાઈ માટે પણ આપી દેવામાં આવશે તેવું જણાવેલ કાનભાઈ સુવા ZSTV ઉપલેટા કાર્યપાલક ઇજનેરસિંહની અધ્યક્ષતામાં તારીખ 22 ઓક્ટોબરના રોજ સિંચાઈ સલાહકારની મિટિંગનું એક આયોજન કરવામાં ઉપલેટા ખાતે આવેલ હતું જેની અંદર મોજ અને વેણુના સિંચાઈ સલાહકારોના સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા અને આગામી રવિ સિઝન માટે વેણુ ખાતે 5 પાણ આપવાનું અને મોજ ખાતે 5 પાણ આપવાનું આયોજન કરવામાં આવેલ હતું જે અંગે તારીખ 2-19ના રોજ ફોર્મ લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મોજ સેક્શન 1 અને 2 તારીખ 20-11ના રોજ પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ અત્યારે કેનાલ સફાઈ અને રિપેરિંગની કામગીરી તેમજ મોજના ડાબા કાંઠાની અંદર કેનાલ સાયપણના રિપેરિંગનું કામગીરી ચાલુ હોવાથી પાણી ટૂંક સમયમાં મીન્સ કે 25 તારીખની આસપાસ છોડી શકાય તેવું લાગી રહ્યું છે યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે અને ખેડૂતોને જેટલું બને એટલું શક્ય એટલું વહેલું પાણી કેનાલમાં વેડાવવામાં આવશે દિવાળી અને નવ વર્ષના મંગલ પ્રસંગે હું જામનગર દ્વારકા જિલ્લાના આપણા સર્વે પરિવાર અને રાજ્યમાં વસતા આપણા બધા જ પરિવારોને નાગરિકોને આ મંગલમય પ્રસંગની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આવતું નવું વર્ષ આપના અને આપના પરિવાર માટે સૌ પહેલાં તો આ કોવિડ સમયમાં આરોગ્યમય રહે આપ સૌ સુરક્ષિત રહો પ્રગતિમય રહે અને આવતા દિવસોમાં દરેક ક્ષેત્રે આપ અને આપનો પરિવાર સુખમય રીતે પ્રગતિ કરો એવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું આપ સૌ પણ એક નાગરિક તરીકેનું દાયિત્વ હંમેશા આવતા નવ વર્ષમાં નિભાવતા રહ્યો અને એક શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ આપણી યથાશક્તિ મુજબનું યોગદાન આપીએ એ પ્રકારની વ્યવસ્થામાં પણ આપ સૌ ચોક્કસ ભાગરૂપ રહેશો પુનઃ નવ વર્ષની આપ સૌને મંગલમય શુભકામનાઓ સાથે વંદે માતરમ માં હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક તથા હોમિયોપેથી સહિત ચામડીના રોગો અને કોસ્મેટિક સહિતની સુવિધાઓ હવે હિંમતનગર ખાતે માં હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઉપલબ્ધ છે તમામ પ્રકારની ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક સુવિધાઓ જેવી કે ફ્રેક્ચરની સારવાર ટ્રોમા સર્જરી ઓર્થોસ્કોપી કમરના દુખાવાની સારવાર ઇન્જેક્શન દ્વારા મણકા અને ઘૂંટણના દુખાવાની સારવાર રૂજ ના આવતી હોય તેવા ઘાની સારવાર હાડકાના દુખાવો તથા ઓપરેશન સહિતની સુવિધા તો ખાસ હવે માં હોસ્પિટલમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની સુવિધા માં હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર અમિત શર્મા દ્વારા
ઓર્થોપેડિક તથા હોમિયોપેથિક તમામ પ્રકારની સુવિધાઓ સહિત સારવાર મળી રહેશે. તો મા હોસ્પિટલમાં ચામડીના રોગો અને કોસ્મેટિક સુવિધાઓની સારવાર મા હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટર કુંજલ એ શર્મા દ્વારા મળી રહેશે, જેમાં શરીરના કોઈપણ ભાગ પરના અણગમતા વારનો લેસર મશીનથી કાયમી નિકાલ કરી આપવામાં આવશે. લેસર મશીનની મદદથી કોઈપણ પ્રકારના ટેટુ કાયમી નિકાલ કરી આપવામાં આવશે. ખીલ, ખીલના ડાઘા, મેલેજમાં વધતી ઉંમરે ચામડીનું નિસ્તેજ થવું, પ્રેગ્નન્સી સમયે પડેલ ડાઘા પોલિંગ અને મશીનથી દૂર થશે. મો ગરદન પરના મસા ક્યુટરીથી દૂર કરવામાં આવશે. સામાજિક પ્રસંગે, લગ્ન પ્રસંગે ઇન્સ્ટન્ટ ગ્લો લેઝર મશીનથી આપવામાં આવશે. વાર, ચામડી, નખની તપાસ માઇક્રોસ્કોપથી કરી આપવામાં આવશે. સ્થળ લોઅર ગ્રાઉન્ડ ફ્લોર લાઈફ પેટ લેબની બાજુમાં તુલસી લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ સહકારી જીન 4 રસ્તા હિંમતનગર. મોબાઈલ નંબર 7990007990 3.